ये नज़ारा है कमांड एंड कंट्रोल सेंटर बदामड़ी बाग का। महानगर पालिका की ओर से यहाँ पे स्वतंत्रता पर्व मनाया गया। बड़ौदा महानगर पालिका के शासक पक्ष समेत विपक्ष के नेताओं की उपस्थिति देखी गई। दमकल विभाग एवं पालिका सुरक्षा के जवान भी वहाँ पे मुस्तैद देखे गए। जम्मू कश्मीर में से अनुच्छेद 370 हट जाने के बाद आए हुए इस 73वें स्वतंत्रता पर्व में बड़ौदा में सभी नगरजनों में अनोखा जोश देखा गया। वहीं आज़ादी में जान न्यौछावर करने वाले शहीदों को भी आज याद किया गया। मेयर जिगी सबेन सेठ के हाथों से ध्वजारोहण यहां पे किया गया था। मेयर समेत पालिका के नेताओं ने नगरवासियों को रक्षाबंधन पर्व की भी शुभकामनाएं दी थी। ઉત્સવનો ત્રિવેણી સંગમ છે। આજે આપણે ભારતનો 73મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છીએ, સાથે સાથે જ ભાઈ અને બહેનના પવિત્ર બંધનનો રક્ષાબંધનનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ। સાથે જ મહર્ષિ શ્રી અરવિંદ ઘોષનો પણ આજે જન્મદિવસ છે। આજે સવારે જ માનનીય મેયરશ્રી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા અધિકારીઓ પદાધિકારીઓ તરફથી સવારે 8:30 વાગે સૌપ્રથમ મહર્ષિ શ્રી અરવિંદ ઘોષને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા, અને આજે ત્યાર પછી અહીંયા સિટીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે માનનીય મેયરશ્રીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે। તો આજના આ ત્રિવેણી સંગમ પ્રસંગે સૌ નગરજનોને તમામ ઉત્સવ પ્રત્યે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા આપું છું। આજે 73મો આઝાદીનો પર્વ જ્યારે આપણે મનાવતા હોઈએ ત્યારે દેશના જે લોકોએ દેશની આઝાદી માટે જે લોકોએ બલિદાન આપ્યા છે, 1857ની આઝાદીની એ લડાઈની શરૂઆત અને 1947માં દેશ આઝાદ થયો, 90 વર્ષ સુધી આઝાદીની લડાઈ લડી, લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના માછલા પર ચડી ગયા, ક્રાંતિકારી વીરોને જે પણ યુવાનીમાં પ્રાણની આહુતિ ગુજારી, એને યાદ કરીને દેશ કઈ રીતે આગળ વધે એની તરફ આપણી નજર હોવી જોઈએ। પણ આજે 73મા આઝાદીના દિવસે અમારે એક જ વિચારધારામાં ચાલવું જોઈએ કે આ દેશ આગળ વધે અને નાનાથી નાના માણસને એનો હક મળે તે પ્રમાણેની આઝાદી આપણે હજુ પણ પેદા કરવાની જરૂર છે। જય હિન્દ, જય ભારત। આજે 73મા સ્વાતંત્ર્ય દિનની વડોદરાવાસીઓને, દેશભરમાં સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજનો 73મો સ્વાતંત્ર્ય દિન બધા દિવસોથી કંઈક અલગ જ છે, કારણ કે આજે જે 370 અને 35 કલમ નાબૂદ થઈ એને લીધે જે અખંડિત ભારતનું, અખંડ ભારતનું જે સ્વપ્ન હતું એ આજે પૂરું થયું છે। હું પોતાની જાતને આજે ભાગ્યશાળી માનું છું કે આ દિને મને ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો। દેશમાં સ્વરાજ્ય મળ્યું, સુરાજ્ય સ્થપાઈ ગયું, દેશ એક વિશ્વગુરુ બનવા આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે। ऐसी ही ताज़ा तरीन खबरों से अपडेट रहने आप हमें YouTube, Facebook, Instagram और Twitter पे सब्सक्राइब, लाइक और फॉलो करना ना भूलें।